આજે આપણે શીખીશું કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસના ગુણધર્મ સંબંધિત જ્ઞાન સમજવું। ગેર સમજ 1। શું તમે આપેલા ત્રિકોણની બાજુ AB નું માપ શોધવા માટે પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરી શકો? કેટલાક બાળકો આ વાતને અવગણે છે કે પાયથાગોરસનો ગુણધર્મ ફક્ત કાટકોણ ત્રિકોણ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ન હોય તો આ ગુણધર્મનો ઉપયોગ નથી થતો। તેઓ વિચારે છે કે અહીંયા એક બાજુ બાકી રહેલ બંને બાજુઓથી મોટી છે, અથવા ઘણીવાર પ્રશ્નમાં નથી આપેલું હોતું, પરંતુ ફક્ત અંદાજ લગાવીને તેઓ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ સમજી લે છે। આ બંને પરિસ્થિતિઓમાં તે વિચારે છે કે પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે। આ ગેરસમજના કારણે તેઓ વિકલ્પ 1 જવાબ આપે છે, જે ખોટો જવાબ છે। આપણે એ જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય અંતઃકોણનો સરવાળો 180 અંશ હોય છે, એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ, ખૂણો C બરાબર 180 અંશ ઓછા ખૂણો A વત્તા ખૂણો B। ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 70 અંશ છે, ખૂણો B બરાબર 25 અંશ છે। અહીંયા ખૂણો A અને ખૂણો B આ બંને ખૂણાનો સરવાળો 70 અંશ વત્તા 25 અંશ બરાબર 95 અંશ છે, એટલે ત્રીજા ખૂણાનું માપ 180 અંશ ઓછા 95 અંશ બરાબર 85 અંશ છે। જેમ કે આ કાટકોણ ત્રિકોણ નથી, તેથી અહીંયા આપણે પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ નથી કરી શકતા, એટલે સાચો જવાબ છે વિકલ્પ 2। ગેર સમજ 2। આપેલા ઉદાહરણમાં કર્ણ XZ નું માપ શોધો। કેટલાક બાળકો પાયથાગોરસ ગુણધર્મનો ઉપયોગ કરીને આને આ રીતે શોધે છે, XZ નો વર્ગ બરાબર XY નો વર્ગ વત્તા YZ નો વર્ગ, કારણ કે XY બરાબર 6 સેન્ટીમીટર અને YZ બરાબર 8 સેન્ટીમીટર છે, તેથી XZ નો વર્ગ બરાબર 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ બરાબર 36 વત્તા 64 બરાબર 100। આ સરવાળો મેળવ્યા પછી તેઓ XZ નું માપ શોધવાનું ભૂલી જાય છે અને જવાબ આપે છે XZ નું માપ 100 સેન્ટીમીટર છે। આ સમજની સાથે તે વિકલ્પ 2 જવાબ આપે છે, જે એક ખોટો જવાબ છે। ધ્યાન રાખવું કે 100 XZ ના વર્ગનું મૂલ્ય છે। XZ નું મૂલ્ય શોધવા માટે આપણે એવી સંખ્યા શોધવી પડશે જેનો વર્ગ 100 થાય, કારણ કે 10 નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100 છે, એટલે આપણે કહી શકીએ કે XZ નો વર્ગ બરાબર 10 નો વર્ગ છે, એટલે કે XZ બરાબર 10 છે। તેથી આપેલા પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1। ગેરસમજ 3। કાટકોણ ત્રિકોણ ABC માં AC કર્ણ છે, તેમજ AB અને BC બાજુઓ છે, શોધો કે ત્રિકોણ ABC માટે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે। વિધાન 1, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। વિધાન 2, BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ। વિધાન 3, AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ। બાળકો પાયથાગોરસના ગુણધર્મને સારી રીતે સમજી નથી શકતા, એ વિચારે છે કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગને સમાન હોય છે। આ સમજની સાથે તેઓને વિધાન 1, વિધાન 2 અને વિધાન 3 સાચા લાગે છે, તેથી તેઓ વિકલ્પ 1 જવાબ આપે છે, પરંતુ આ ખોટો જવાબ છે। સાચી સમજ એ છે કે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો નથી હોતો, પરંતુ ફક્ત કર્ણથી નાની બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય છે, તેથી સાચો જવાબ છે વિકલ્પ 2। તો આજે આપણે શીખ્યા કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસના ગુણધર્મ સંબંધિત ગેરસમજો।